वाक्य नंबर बे इंटरोगेटिव सेंटेंस एटले के विधान के पची प्रश्न आपवा इंटरोगेटिव सेंटेंस प्रश्न आपवा ये ना नियम सबसे पहला सेट टू ने बदले आस्क्ड संयोजक तरीके इफ अथवा वेदर परंतु जो आरएस ना वाक्य की शुरुआत डब्ल्यू एच हाउ की थती हो तो कोई कौन संयोजक मुकू नहीं चार बार प्रश्नार्थ वाक्य में विधान वाक्य में फेरवू અને નિયમ પ્રમાણે સામાન્ય પેપર સર્વ નામોમાં પેપર અને તાર પરિવર્તન तो आप प्रश्न अथवा क्या नियम होते हैं फरी बार सेट टू ने बदले आस्क संयोजक तरीके इफ अथवा वेदर पण जो आरएस ना वाक्य की शुरुआत એટલે કે ઇન્ડેક્સ કોમા માં જે વાક્ય છે એની શરૂઆત ડબલ્યુ એચ આવતી રહે એટલે કે વેન વેર વોટ વાય પ્રશ્નાર્થ વાક્ય ને વિધાન વાક્ય માં ફેરવો આ નિયમ અગત્યનો છે પ્રશ્નાર્થ જે વાક્ય છે એ વિધાનમાં કન્વર્ટ કરો અને ત્યારબાદ આપણા જે ત્રણેય કોષ્ટક છે સામાન્ય ફેરફાર સર્વનામમાં ફેરફાર અને કાળ પરિવર્તન કરવું તો આ પ્રશ્નાર્થના નિયમો છે જોઈએ કેટલાક ઉદાહરણ નંબર એક મોહન સેડ ટુ મોહિની આર યુ પ્રિપેરિંગ My birthday party now. મોહને મોહિનીને પ્રશ્ન પૂછ્યો કે શું અત્યારે તું મારી બર્થડે પાર્ટીનું પ્રિપેરિંગ કરી રહી છો મારી બર્થડે પાર્ટીનું આયોજન તૈયારી કરી રહી છું ફેરવી ઇન્ડાયરેક્ટમાં મોહન સેટ નું થઈ જશે આસ્ક સાંભળનાર મોહિની સંયોજક તરીકે આવશે ઈ કારણ કે આરએસ ના વાક્યની શરૂઆતમાં ડબલ્યુ એચ આવ નથી હવે
प्रश्नार्थ ने विधान में फेरवो एटले करता आगळ अने सहायक क्रिया पद पाछळ एटले के यू आगळ आर पाछळ एटले वाक्य बनशे यू आर यू एटले सांभळना मोही छोकरी छे एटले शी अने एमिजर नु थशे वोज सी साथे आवशे वोज इफ शी वोज प्रिपेरिंग मा एटले बोलना बोलना तरीके मोहन पुरुष तो कोष्टक बोलिए आई बी माय माय आपेलु छे बोलनार पुरुष मोहन એટલે ही ही हिज माय ની જગ્યાએ આવશે हिज प्रिपेरिंग हिज बर्थडे पार्टी અને નામ નું થઈ જશે ધેન પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે કારણ કે પ્રશ્નાર્થ ને આપણે વિધાન માં કે તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય નું આપણે ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરીએ હજુ એક વાક્ય છે રાહુલ સેડ ટુ કમલ કેન યુ હેલ્પ મી ટુ સોલ્વ my problem રાહુલે કમલને પૂછ્યું મારો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તું મને મદદ કરી શકે છે ઇન્ડાયરેક્ટ માં રૂપાંતર કરી રાહુલ સેટ નું થઈ જશે આસ્ક કમલ સંયોજક તરીકે આવશે ઈ कारण के आएस ना वाक्य ने शुरुआत में डब्ल्यू एस आव नथी હવે પ્રશ્નાર્થ વાક્ય ને વિધાન માં ફેરવો એટલે યુ આગળ કેન પાછળ એટલે વાક્ય બન્યું યુ કેન યુ એટલે સાંભળનાર કમલ પુરુષ એટલે હી કેન નું થઈ જશે કુડ હી કુડ હેલ્પ મી એટલે બોલનાર બોલનાર રાહુલ કોષ્ટક કરીએ આઈ બી માય મી આપેલું છે રાહુલ પુરુષ એટલે હી હિમ હિઝ મીની જગ્યાએ આવશે હિમ હેલ્પ હિમ ટુ સોલ્વ માય માય એટલે બોલનાર રાહુલ આઈ બી માય માય કરે છે બોલનાર પુરુષ હી હિમ હિઝ માયની જગ્યાએ આવશે હિઝ પ્રોબ્લેમ ફરીવાર સેમ ટુનું ફેરવો આસ્ક સંયોજક તરીકે મૂકો ઈ બોલનાર ઈ પ્રમાણે ફેરફાર સર્વનામના કોષ્ટક પ્રમાણે ફેરફાર કર્યા તો આવી રીતે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરતા રહેશું બધું કેટલા વાક્ય જોશું તો વાક્ય નંબર 3 કમલ સેટ ટુ Mitali, have you finished my homework? Kamale Mitali ne puchu, e maro homework purna kari nakyo chhe? ઇન્ડાયરેક્ટ માં ફેરવીએ કમલ સેટ ટુ ની જગ્યાએ થશે આસ્ક સાંભળના તરીકે મિતાલી વાક્યની શરૂઆતમાં ડબલ્યુ એચ આવ નથી એટલે સંયોજક તરીકે આવશે ઈ પ્રશ્નાર્થ ને વિધાનમાં ફેરવો એટલે યુ આગળ હેવ પાછળ એટલે વાક્ય બનશે યુ હેવ યુ એટલે સાંભળના મિતાલી સ્ત્રી એટલે શી હેવ નું થઈ જશે હેવ finished my એટલે બોલનાર બોલનાર છે કમર કોષ્ટક કરી આઈ બી માય બોલનાર પુરુષ એટલે હી હિમ હિઝ હિઝ હોમવર્ક પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે કારણ કે આપણે એને વિધાનમાં વાક્ય નંબર 4 મિસ્ટર મહેતા
Say to Uncle Ken. Do you play tennis for your wife daily? मिस्टर मेहता ए अंकल केन ने पूछू, शू तमे तमारी पत्नी माटे दररोज टेनिस रमो छो? फेर मिस्टर मेहता सेट टू मुझे जो से आस्क्ड अंकल केन संयोजक तरीके इफ, कारण के आरे सावा के निशुल्क में डू। हवे खास जोजो, Do you play tennis? सादा वर्तमान काल नो प्रश्न। तो सादा वर्तमान काल ने फेरवानो सजा भूतकाल अने प्रश्नार्थ ने फेरवानो विधान, એટલે ઇનડાયરેક્ટલી આપણે ભૂતકાળનો વિધાન વાક્ય બનાવવાનો થાય। તો ભૂતકાળનો વિધાન વાક્ય બને કરતા વિટુ કર્મ, કરતા છે યુ, યુ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર, અંકલ કે પુરુષ એટલે હી, અને વિટુ થશે પ્લે। If he play tennis for your no sambalnar mane you your sambalnar purush ete he him his is by day kariyo ahiya je sado vartman kal chu ene apne ferwo sada bhutkal prashnarth ne ferwo vidhan એટલે સાદા ભૂતકાળનો વિધાન બનાવવાનું થાય। સાદા ભૂતકાળનો વિધાન બને કરતા વિટુ કર્મ, કરતા છે યુ, યુ એટલે સાંભળનાર પ્રમાણે અંકલ કેન, કેનું રૂપાંતર કર્યું હી, અને પ્લેનું વિટુ કર્યું પ્લે, એટલે ટૂંકમાં ઢૂંઢસ વગેરે પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવતા નીકળી ગયું। તો આ ચાર વાક્ય જોયા, હજુ કેટલા વાક્ય જોઈએ? ફોર્સ વાક્ય નંબર 5 सोनल सेड टू सोहम, डिड यू कम एट माय हाउस लास्ट वीक? सोनल से टू सोहम, सोनल सोहम ने कही, डिड यू कम एट माय हाउस लास्ट वीक? सो गए अठवाडिये तू मारा घरे आव्यो हतो? इनडायरेक्ट मां फेरवे, सोनल से टू नी जगह आस्क्ड सोहम संयोजक तरीके इफ, कारण के आरएस ना वाक्य नी शुरुआत में डब्ल्यू एच आवे। हवे खास जो समझ लो, Did you come at my house last week? सादा भूतकाल नो प्रश्न लखी ना सुन, सादा भूतकाल नो प्रश्न। हवे आपणे नियम लगावे, सादा भूतकाल ने फेरवानो पूर्ण भूतकाल अने प्रश्नार्थ ने फेरवानो विधान, એટલે ઇન્ડાયરેક્ટલી આપણે વાક્ય બનાવવાનું કહ્યું પૂર્ણ ભૂતકાળનું વિધાન। પૂર્ણ ભૂતકાળનું વિધાન બને કરતા હેડ વિથ, તો કરતા તરીકે યુ, યુ એટલે સાંભળનાર, સોહમ પુરુષ એટલે હી, હેડ। હવે કમ, કમ નું કરવાનું ગો, તો ગો નું વિથી થાય ગોન, હી હેડ ગોન એટ માય એટલે બોલનાર, બોલનાર સોનલ છે, સ્ત્રી એટલે હર હાઉસ, અને લાસ્ટ નું થઈ જશે ધ પ્રીમિયર સી। પ્રશ્નાર્થનું વિધાનમાં રૂપાંતર, પરિવાર ઘણા ફેરફારો છે। સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે, સાદા ભૂતકાળને ફેરવું પૂર્ણ ભૂતકાળમાં, પ્રશ્નાર્થને ફેરવું વિધાન, એટલે જવાબનું થયું પૂર્ણ ભૂતકાળનું વિધાન, કરતા હેડ વિથી, કરતા છે યુ એટલે એનું થયું હી, હે, અને કમ નું થાય ગો,
સામાન્ય ફેરફાર પણ અને ગોનો વિક્રી થાય કોણ કારણ કે હેડ સાથે વિક્રી થાય એ અને માઈનો સર્વનામ પ્રમાણે ફેરફાર હ અને બાકી લાસ્ટનો સામાન્ય ફેરફાર ધ પ્રીવિયસ ઓકે હજુ એક વાક્ય જોઈએ રામ સેડ ટુ લખન રામે લક્ષ્મણને કહ્યું Why are you following me in my struggle? રામે લક્ષ્મણને કહ્યું લખનને કહ્યું શા માટે તું મારા સંઘર્ષમાં મારી પાછળ પાછળ આવે છે રૂપાંતર કરીએ રામ સેતુ નું થશે આસ્કડે લખન કોઈ સંયોજક નહીં કારણ કે વાક્યની શરૂઆતમાં ડબલ્યુએચ આવશે એટલે વાય નું વાર પ્રશ્નાર્થ ને વિધાનમાં કરવું એટલે યુ આગળ આર પાછળ એટલે વાક્ય બનશે યુ આર યુ એટલે સાંભળનાર સાંભળનાર છે લખન પુરુષ એટલે હી એની જાતનું થશે વોઝ વેર Why he was following me? Bolna. I mean my. Me I put. Bolna purush Ram. He, him, his, him. So me ni jage aavshe him. Following him in my. My ni line put. I mean my. Bolna pramane purush che Ram. He, him, his. तो माइनी चीज़ क्या होती है इस इस स्ट्रगल प्रश्नार्थ ने नहीं बोली क्या कारण क्या प्रश्नार्थ ने फिर वो अपने बिठा तो अभी नहीं कहीं क्या है परमात्मा पोस नंबर सात मोदी जी सेंट टू सोनिया गांधी व्हाट डिड यू डू फॉर इंडिया इन लास्ट 10 इयर्स મોદી જીએ સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા 10 વર્ષમાં તમે ભારત માટે શું કર્યું ઇન્ડાયરેક્ટમાં પેલા મોદી જી સેટુ નું થઈ જશે આસ્કડ સોનિયા ગાંધી હવે વાક્યની શરૂઆતમાં ડબલ્યુએચ આવશે એટલે કોઈ સંયોજક નહીં વોટ મેન્ટ ટુ હવે ડી યુ આપેલું એટલે કે સાદો ભૂતકાળ જેનું પ્રશ્નાર્થ વાક્ય તો નિયમ લગાડી સાદા ભૂતકાળને ફેરવવાનો પૂર્ણ ભૂતકાળ અને પ્રશ્નાર્થને ફેરવવાનું વિધાન એટલે વાક્ય બનાવવાનું થાય પૂર્ણ ભૂતકાળનું વિધાન તો પૂર્ણ ભૂતકાળનું વિધાન બનશે કરતા હે વિધ કરતા તરીકે છે યુ યુ એટલે સાંભળનાર સોનિયા ગાંધી એટલે સી મોદી જી સેતુ નો આશ્રય લેવો સાંભળનાર સોનિયા ગાંધી દેખતો કોઈ સંયોજક ની મોત ત્યારબાદ સી હેડ ડન જે આપણે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ ને પૂર્ણ ભૂતકાળના વિધાનમાં ફેરવીને રૂપાંતરિત કર્યું અને લાસ્ટ નું પેલું ધ પ્રીવિયસ હજુ એક વાક્ય જોઈએ રમણ સેડ ટુ પાયલ
which exercise did you complete yesterday? रमने पायल ने कहू गई काले कई एक्सरसाइज पूर्ण करी है? फिर रमन सेटू नु कही जैसे आस्क, पायल कोई संयोजक नहीं, वाक्य की शुरुआत में डबल लेना चाहो से के बीच में टू एक्सरसाइज। अब डिड यू कंप्लीट એટલે કે સાદો ભૂતકાળ અને પ્રશ્ન, સાદા ભૂતકાળને ફેરવવાનું પૂર્ણ ભૂતકાળ, પ્રશ્નાર્થને ફેરવવાનું વિધાન, એટલે પૂર્ણ ભૂતકાળનું વિધાન બનાવવાનું થયું। કરતા હે લિક, કરતા છે યુ, યુ એટલે સાંભળનાર, પાયલ એટલે શી, હે વિત્રી, કમ્પ્લીટ નું વિત્રી થશે કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ યસ્ટરડે નું થશે ધ प्रीवियस डे। प्रश्नार्थ ना निकले जैसे प्रश्नार्थ ने पेलू आपने विधान फरियो रमन सेठ को मुझे वास के लिए सामान्य पायल कोई संयोजन ने कारण के वाक्य में शुरुआत में डबल लिया जाओ से के बीच में टू एक्सरसाइज कर मागा जो हम जवाब देंगे वो डिड यू कंप्लीट जैसा सादा भूतकाल को प्रश्नार्थ एने पूर्ण भूतकाल का विधान मापे એટલે કરતા હે કે કરતા યુ બોલને સાંભળનાર પાયલ એટલે સ્ત્રી શી હે અને કમ્પ્લીટ નું વિત્રી થાય કમ્પ્લીટેડ અને યસ્ટરડે નું કહ્યું ધ પ્રીવિયસ। આવી રીતે પ્રશ્નાર્થના આઠ વાક્યો આપણે જોયા। હવે આ પ્રશ્નાર્થ વાક્યના નિયમો અને તેના આઠ ઉદાહરણ મેઇન નોટમાં લખવાના છે અને પ્રશ્નાર્થ વાક્યની સાથે એક્સરસાઇઝના 10 વાક્યોની પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે વિડિયો સાથે। એ 10-10 વાક્યોની એક્સરસાઇઝ નોટમાં કરવાની છે, પ્રશ્ન લખવાનો છે અને એનો જવાબ તૈયાર કરવાનો, એટલે 8 વાક્યો ઉદાહરણમાં બે ને 10 વાક્યો એક્સરસાઇઝમાં તમારે કરવાનું। ફરીવાર આ વિડિયોમાં બતાવેલા તમામ નિયમો અને 8-8 ઉદાહરણ નોટમાં લખવાના છે અને એક્સરસાઇઝ સ્વરૂપે આપવામાં આવેલા વાક્યો તે તમારે જાતે નોટમાં પ્રેક્ટિસ કરવાની। तो आ वीडियो में आटलू, अस्तु, जय श्री कृष्ण।